ઘરની હોળી દુર્ઘટના મામલે કોંગ્રેસે ધરણા કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. લેકઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના નિર્દોષ 12 માસૂમ બાળકો સહિત 14 વ્યક્તિઓને પાણીમાં ડૂબી જવાના 6 માસ અગાઉના દુઃખદ બનાવમાં મૃતકોના પરિવારજનો સાથે રાખીને શહેર કોંગ્રેસ દ્વારા સવારે 10 વાગે યોજવામાં આવેલ શાંત ધરણા કાર્યક્રમ અંગે કોઈ કારણ જણાવ્યા વિના પોલીસે મંજૂરી આપી ન હતી. ધરણા સ્થળેથી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 12 કોંગી અગ્રણીઓની અટકાયત કરીને પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા, જ્યાં અટકાયત કરાયેલા તમામ કોંગી અગ્રણીઓએ ધરણા કાર્યક્રમ શરૂ કરી દીધા હતા. કોંગ્રેસ સમિતિ દ્વારા 4-7 લીધા લોકોને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મુખ્ય કાર્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા જે અરણી બોટ કાંડ છે એની 6 માસિક પુણ્યતિથિનું એક ગેરવાજબી કારણ ધરીને ધરણા પ્રદર્શનનો એક કાર્યક્રમની માગણી એની પરમિશનની માગણી કરવામાં આવી હતી. પરંતુ આ ગાંધીનગર ગૃહ છે ત્યાં પુષ્કળ લોકોની અવર જવર રહેતી હોય, ભીડ રહેતી હોય, ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય અને ગઈકાલે એક તાજિયાનો બી એક બંદોબસ્ત હોય જેમાં અમારા અધિકારી અને પોલીસ છે સવારના 6 વાગ્યા સુધી રોકાયેલા હતા. એ બધા રીઝન્સથી અમે લોકોએ આ પરમિશન આપી નહોતી. તેમ છતાં પણ એ કાયદાકીય જોગવાઈ છે અને ઉલ્લંઘન કરીને કોંગ્રેસના પાર્ટીના કેટલાક કાર્યકરો છે અહીંયા ધરણા પર બેઠા હતા તો એમાંથી એમને ડિટેન લેવામાં આવ્યા છે. સાહેબ, કેવા પ્રકારનો કાર્યક્રમ માટે પરવાનગી દેવામાં આવી? એમણે ફક્ત બસ 6 માસિક પુણ્યતિથિ નિમિત્તે ધરણા પ્રદર્શન એ રીતનો એક કાર્યક્રમ એ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં કરવાના હતા એવી રીતની રજૂઆત હતી અમારે. ધરણા પ્રદર્શન જ્યારે બી માનતા હોય તો શાંતિપૂર્ણ માહોલમાં જ રાખતા હોય, પણ પરમિશન આપવામાં આવેલી નથી. અમે લોકોએ કોઈ પણ એમને પરમિશન આપેલી નથી. પરમિશનનો ફરજ છે એટલા માટે 5 લોકોને અહીંયા ડિટેન કરો. હરણી બોટકાંડમાં 14 નિર્દોષ નાગરિકોના કરુણ મોત માટે જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો આજે 6 મહિના પૂર્ણ થયા. આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે એ મૃતકોના પરિવારને ન્યાય મેળવવા આપવા માટે અને સાથે સાથે એમને વળતર મળે અને જે નામદાર કોર્ટે જે નિર્દેશ કર્યો છે અને જે 2 IAS ઓફિસર પર ખાતાકીય ઇન્કવાયરી અને સાથે સાથે એમના ઉપર સજા કરવાની વાત પણ કોર્ટે કરી છે. મહત્ત્વની બાબત એ છે કે 6 મહિના વીત્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એમને ન્યાય આપવા માટે શું કર્યું? સૌથી મહત્ત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રિપોર્ટ બનાવીને કોર્ટમાં રજૂ કર્યો એ રિપોર્ટમાં શું હતું? એમાં કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોને બચાવવાનું કાવતરું હતું. નામદાર કોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટીના નિર્દેશનથી બનાવેલો રિપોર્ટ ફગાવી દીધો અને ટીકા કરી કે આ વાર્તા લખી છે. આ પ્રકારનું ટેન્ડર આપનાર IAS ઓફિસરો ઉપર સજા કરવાનો હુકમ કર્યો અને સાથે સાથે હજી પણ કોર્ટની સુનાવણી બાકી છે. મારી વાત એટલી છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો કોણ કોણ આમાં જવાબદાર હતા, કોણ પ્રમુખ હતા, કોણ સ્ટેન્ડિંગ ચેરમેન હતા અને કયા મેયરે એને આ નિર્ણય લીધો અને આ પ્રકારનું ટેન્ડર આપ્યું જેની કોર્ટે આખરી ટીકા કરી, કોર્ટે એનું આખું વિગતવાર કહ્યું છે. આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ અમે કર્યો હતો. અત્યારે અહીંયા પોલીસ દ્વારા અમને પરમિશન નથી મળી. કેમ નથી મળતી? અમે ફક્ત ગાંધી બાપુના ચરણોમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરીને લોકોને ન્યાય મળવા માટે અહીંયા બેસવાના હતા, એ પણ બેસવાની પરમિશન નથી મળતી. અને મને એવું સાંભળ્યું કે પોલીસ કહે છે કે વિના કારણે બેઠા છે, તો પોલીસ આંધળી છે? અમે તો ફક્ત જે 14 વ્યક્તિના મોત થાય એને ન્યાય અપાવવા માટે આવ્યા છીએ અને એના માટે અમે સરકારને જગાડવાનો અને લોકોને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારું કારણ સ્પષ્ટ છે. પોલીસ કેમ પરમિશન ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરી રહી છે? ક્યાં સુધી આ બાબતે અમે લડત જારી રહેશે? આજે તો એ લોકોએ હજી એ કાર્યક્રમ થવા નથી દીધો. આવ્યા પછી પોલીસે તાત્કાલિક 2-5 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. જે અમે સ્થળ પર પહોંચ્યા, આપ જોઈ શકો છો કે પોલીસ છાવણી છે, કોઈ સત્યાગ્રહ કે ધરણાના કાર્યક્રમની કોઈ વાત જ નથી. પોલીસ દમન ગુજારવામાં આવી રહ્યું છે, આનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. હરણી બોટકાંડને આજે 6 મહિના થવા આવ્યા. આજ દિન સુધી પીડિત પરિવારોને નથી કમ્પન્સેશન મળ્યા, નથી ન્યાય મળ્યો, નથી કોઈ અધિકારીઓને સજા થઈ કે નથી કોઈ નેતાઓને સજા થઈ. સમગ્ર ષડયંત્ર છે એ તો બહાર આવી ગયું. કોર્ટે ઓબ્ઝર્વ કર્યું અને કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપ્યો છે કે તમે તત્કાલીન કમિશનર્સને બચાવવાના પ્રયત્ન કરો છો, પણ આની પાછળ કમિશનર્સે પોતે તો નિર્ણય લીધો નથી. જનરલ બોર્ડ, સ્ટેન્ડિંગ કમિટી તમામે એપ્રૂવ કર્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ લખેલું કે બિન અનુભવી ઇજારદાર છે,
ફરસાણનો વેપારી છે, તેમ છતાં એમની પાસે જબરજસ્તી દબાણપૂર્વક જ્યારે દરખાસ્ત મુકાવવામાં આવી છે અને દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હોય, બહુમતીના જોરે બી મંજૂર કરવામાં આવી હોય, ત્યારે કયા નેતાઓના દબાણવાશા અધિકારીઓએ નિર્ણય લીધા છે એની તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. પીડિત પરિવારોને ન્યાય મળે, જ્યાં સુધી એ મોટા રાજકીય માથાઓ જેમના દબાણવશ થઈ તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન્સ અને મેયરને સજા ના થાય ત્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે. ને આવી દુર્ઘટનાઓ ચાલુ જ રહેશે. એકાદ અધિકારીને નાની પ્રમોશન કે તેમનું નાનું કંઈક સજા કરીને વિક્ટિમાઇઝ કરીને જો સરકાર એવું વિચારતી હોય કે પીડિત પરિવારને ન્યાય મળ્યો તો ખોટી વાત છે. આંખે ઉડીને આવે એવી સજા થવી જોઈએ જેથી ફરી આવું કોઈ કૃત્ય કરવાની ડેરિંગ ના કરે. 150-200 કરોડનું કોર્પોરેશનને નુકસાન, 12-12 માસૂમો જેનો જીવ ગયા અને સજાના નામે ફક્ત નોટિસો અને સસ્પેન્શનની કાર્યવાહી થાય એ ચાલે નહીં. એમની સાથે FIR થઈ અને એ લોકોની સામે ક્રિમિનલ ગુનો નોંધવો જોઈએ.